नमस्कार विद्यार्थी मित्रों, तो आजना लेक्चर में आप बे वर्ग विषय अभ्यास करीशू। एमा एक छे पृष्ठवंशी उभयजीवी वर्ग अने बीजू छे सदिशु। एमाथी आपणे पहला उभयजीवी विषे बात करीशू। तो आम तो उभयजीवी वर्ग ने आपणे सामान्य रीते डेटकाओनो वर्ग एम कहता हुए, कारण के आमां डेटकाओ डेटकानोनी अंदर समावेश करवामां आवे छे। हवे उभयजीवी એટલે ઉભય એટલે કે બે સ્થળે કાંઈ પણ નિવાસ કરતા હોય, તો એનું નામ કઈ રીતના પડ્યું એ જોઈએ। તો કે એના માટે છે અંગ્રેજીમાં ઉભયજીવીઓને એમ્ફીબિયા કહેવામાં આવે છે। તો એમ્ફીનો અર્થ થાય છે ઉભય। ઉભય એટલે કે એમ્ફી એવો અંગ્રેજી શબ્દ છે, અને બાયોસ એટલે જીવન। એટલે કે કેવું, તો કે ઉભય જીવન એ શબ્દ ઉપરથી આનું નામ છે એ પ્રચલિત થયું, નામ આવ્યું એટલે કે પડ્યું। હવે આપણે જોઈએ તો કે ઉભય જીવી એટલે કે જે બે નિવાસ સ્થાન ધરાવે, તો કે જલીય એટલે કે પાણીમાં, અને સ્થલીય ને જમીન ઉપર। એટલા માટે આ સજીવોને ઉભયજીવી કહેવામાં આવે, કારણ કે આ જમીન ઉપર પણ રહી શકે અને પ્લસ પાણીની અંદર પણ નિવાસ કરી શકે। સામાન્ય રીતે આપણે જો ડેટકાઓ જોતા હોય તો એ પાણીની અંદર પણ, આપણે કોઈ નદી તળાવની બાજુમાં જોઈએ તો ડેટકા બધા અંદર હોય તો એ પાણીમાંય હોય। પછી આપણે ઘણી વખત ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળે, તો ત્યારે ગમે ત્યાં જમીન ઉપર પણ એ હોય તો એ બંને નિવાસ સ્થાન। એવું નથી કે એને પાણીની જરૂર પડે જમીનની, એ બે નિવાસ સ્થાન એને માફક આવે છે, તો એ બંને નિવાસ સ્થાન એ ધરાવે છે। પછી નેક્સ્ટ જોઈએ તો આની અંદર છે એ નિવાસસ્થાન જલીય અને સ્થળીય નિવાસસ્થાન એને છે એ માફક આવે છે। પછી ત્યારબાદ જોઈએ તો કે આ છે એ કાન ધરાવે, એ કાન તો કે કર્ણપટલવાળા પટલ ધરાવે, કાનની અંદર છે એ કર્ણપટલ ધરાવે એવા કાન છે એ આવેલા હોય છે। પછી આંખ આવેલી હોય, એ આંખ હોય પરંતુ કેવી હોય, તો કે ડેટકામાં તમે જોશો તો ઉપર છે ને પોપચાવાળી આંખ આવેલી હોય, તો એ આંખ છે એ પોપચા ધરાવે તેવી હોય છે, એની આંખ છે એ પોપચાવાળી હોય છે। પછી ઉપાંગો આવેલા હોય છે, ઉપાંગો એટલે કે પગ આવેલા હોય, એમાં કેવા હોય, તો કે જોડમાં, તો કે બે જોડ એટલે કે ટોટલ ચાર પગ એટલે કે બે જોડ ઉપાંગો ધરાવે। પછી અમુક ક્યારેક કોઈ સજીવ છે પૂંછડી પણ ધરાવે, તો આ વર્ગના અમુક પ્રાણીઓ પૂંછડી ધરાવે। પછી આની અંદર છે એ આ વર્ગના જે કોઈ સજીવો છે એમાં એનું મૂત્રમાર્ગ, પછી પાચન માર્ગ અને પ્રજનન માર્ગ એક જ જગ્યાએ ખુલે, એક જગ્યામાં મૂત્રમાર્ગ એનું પાચન માર્ગ અને પ્રજનન માર્ગ એક જગ્યાએ ખુલે, અને એને કહેવામાં આવે અવસારણી। તો એને અવસારણી કહેવામાં આવે છે। પછી આમાં સ્વચ્છન અંગ તરીકે ત્વચા, ડેટકો છે એ ત્વચા દ્વારા શ્વસન કરે અને ફેફસા દ્વારા પણ કરે, ફેફસા અને અમુકમાં ઝાલર હોય એટલે કે ઝાલર આ એના શ્વસન અંગો છે, તો એ શ્વસન અંગ તરીકે ત્વચા હોય, ફેફસા હોય અને ઝાલર પણ હોય છે। પછી નેક્સ્ટ જોઈએ
તો કે આની અંદર છે એ ખાસ કરી અને ઘણા બધા શરીરની અંદર અલગ અલગ હૃદય જેવા ભાગો પણ આવેલા હોય તો એમાં હૃદય છે એ ત્રિખંડી હોય એટલે કે ત્રણ ક્વાર્ટર ધરાવે એવું હૃદય હોય એમાં એ ક્વાર્ટરમાં કયા કયા ભાગ હોય તો કે બે કર્ણક હોય અને એક ક્ષેપક હોય તો આવા એના ભાગો આવેલા હોય છે પછી નેક્સ્ટ જોઈએ તો કે તે છે ભીંગડા ત્વચા છે એ ચીકણી અને ભીની ઘણીવાર તમને દેટકાન ત્વચા આડી હોય તો ચીકણી અને ભીની છે એ હોય છે અને એની અંદર છે ભીંગડા હોતા નથી પછી આ પ્રાણીઓ પણ શીત રુધિરવાળા છે એટલે કે એનું શરીર છે એ તાપમાન મેન્ટેન કરી શકે એવું હોતું નથી એમ તો કે શીત રુધિરવાળા હોય છે પછી નેક્સ્ટ તો કે બાહ્ય ફલન કરે પછી લિંગ ભેદ જોવા મળે એટલે કે નર માદા અલગ અલગ હોય અલગ અલગ મુદ્દા પાડો એટલે તમારે એક્ઝામમાં લખો તો આ રીતના લખો તો તમારે સારામાં સારા માર્ક આવશે પછી તો કે બાહ્ય ફલન કરે પછી એનો વિકાસ ગર્ભ વિકાસ તો કે એ વિકાસ છે એ પરોક્ષ રીતે એનો છે એ વિકાસ થાય છે પછી નેક્સ્ટ જોઈએ તો કે અંડપ્રસવી પ્રાણીઓ છે એટલે ઈંડા મૂકે એટલે અંડપ્રસવી પછી આની અંદર જોઈએ તો આપણે એમ તો દરેક ઘણી બધી બાબતો આની અંદર સમાવેશિત કરી છે તો એ આપણે જોતા જઈએ જો કંઈ બાકી હોય તો આપણે નાખતા જશું એના ઉદાહરણ પણ લખી નાખશે તો કે ટોડ પછી દેડકો પછી વૃક્ષ દેડકો વૃક્ષ નિવાસી એટલે કે તમે ઘણીવાર જોયું હોય કે વૃક્ષ ઉપર ગ્રીન કલરના દેડકા હોય તો એ વૃક્ષ નિવાસી દેડકા પછી સાલામાંડર ઇક્થિયો ઓફિસ આવા છે એ સજીવોનો આ નિર્દેશ છે એ સમાવેશ થાય છે તો આપણે હવે જોઈએ તો કે ઉભયજીવી જેને અંગ્રેજીમાં એમ્ફીબિયા કહેવામાં આવે છે એમ્ફી એટલે કે ઉભય અને બાયોસ એટલે એનું જીવન એમ તો કે ઉભય જીવન જીવે એના ઉપરથી એનું નામ છે એ પ્રચલિત બન્યું કેમ તો કે આ જલીય નિવાસસ્થાન પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર સ્થલીય નિવાસસ્થાન પણ કરી શકે એ કાન ધરાવે કેવા તો કે કર્ણપટલ હોય એવા કાન ધરાવે પછી આંખ છે એ આંખ છે એ પોપચા આંખની ઉપર તમે જોવો ને તો દેડકાની આંખ છે એની ઉપર આમ પોપચું હશે તો એ પોપચા આમ ઢકાઈ જાય એવું પોપચું પણ હોય તો એવા પોપચા ધરાવે છે પછી એનું શરીર છે ને એક તો શીશ અને ધડ એમ બે ભાગ પડે શરીરના શીશ અને ધડ એમાં તમે દેડકામાં જોવો ને તો જે આગલો ઉપરનો ભાગ છે ને એ શીશનો છે અને પાછળનું આખું શરીર એ ધડ જે એને કહેવામાં આવે તો એ શીશ અને ધડ એમ બે ભાગ છે ભાગમાં શરીર વિભાજિત થાય છે પછી બે જોડ ઉપાંગો ધરાવે આગળના પગ અને પાછળના પગ અમુક પ્રાણીઓ છે એ પૂંછડી ધરાવે છે પછી મૂત્રમાર્ગ પાચન માર્ગ અને પ્રશ્નન માર્ગ એ એક જ જગ્યાએ ખુલે અને એને અવસાની કહે છે સ્વચ્છન અંગ તરીકે ત્વચા ફેફસા અને ઝાલર હોય છે હૃદય ત્રિખંડી ત્રણ ખંડ ધરાવે એવું હૃદય હોય અને એમાં બે કર્ણક હોય અને એક ક્ષેપક હોય ત્વચા ચીકણી અને ભીની હોય પરંતુ ત્વચામાં ભીંગડા હોતા નથી પછી શુદ્ધ
રુધિરવાળા પ્રાણીઓ છે, લિંગ ભેદ જોવા મળે, બાહ્ય ફલન કરે અને વિકાસ પરોક્ષ થાય, અંડ પ્રસવી, ઈંડા મૂકે અને એમાંથી છે એ નવું સજીવ બને. ઉદાહરણ તરીકે ટોડ, ડેટકો, વૃક્ષનિવાસી ડેટકો, સાલામાંડર અને ઇક્થિયો ઓફિસ એવા પ્રાણીઓની આની અંદર સમાવેશિતા છે. પછી બીજો વર્ગ આપણો સરીસૃપ. હવે સરીસૃપ છે ને અંગ્રેજીમાં રેપ્ટાઇલ્સ કહેવામાં આવે, તો એ રેપ્ટાઇલ છે એટલે કે સરીસૃપો. હવે સરીસૃપો નામ કેવું કેમ પડવામાં આવ્યું આ સજીવોનું, તો કે એના શરીરના અંગો છે એ વિસર્પીય છે, એટલે કે પેટે ઢસડાય અને ચાલી શકે એવું એનું શરીર છે. તો કે તે પેટે ઢસડાય ચાલી શકે અથવા તો પ્રજલન કરી શકે તેવા સજીવો છે, માટે તેને સરીસૃપો કહેવામાં આવે. તમે એમે કહી શકો કે એની શરીરની વિસર્પીયતાને કાદ આધાર છે. ઓલો સાપ તમે જુઓ તો એ પેટે સસલાઈને ચાલતો હોય, તો એ વિસર્પીયતાને આધારે છે અને સરીસૃપો કહેવામાં આવે છે. આનું નિવાસ સ્થાન છે એ સ્થલીય નિવાસ સ્થાન મોસ્ટ ઓફ છે, એટલે કે સ્થલીય એટલે કે જમીન ઉપર નિવાસ કરે એવા બધાય સજીવોમાં છે. કોઈક મગર જેવા ક્યારેક પાણીમાં રહે, પણ મોસ્ટ ઓફ છે એ સ્થળીય નિવાસ સ્થાન ધરાવે છે. પછી એ હૃદય ધરાવે, એ હૃદય છે એ ત્રિખંડી, એમાં શું હોય તો કે બે ક્ષેપ, એક બે કર્ણક હોય હૃદયમાં, બે કર્ણક એ અપૂર્ણ એટલે કે બહુ સ્પષ્ટ ન હોય એવું છે, અપૂર્ણ છે એ ક્ષેપક હોય. પરંતુ આમાં એક અપવાદ છે, એ મગજની અંદર તો મગજ છે ને એ ચાર ખંડ હૃદય ધરાવે આનું. ચારખંડી હૃદય તો ચતુષ્ખંડી હૃદય ધરાવે એમ કહી શકો. તો એમાં કેવું હોય તો કે બે કર્ણક અને બે ક્ષેપક, એટલે કે મનુષ્યમાં હોય એ રીતના મગજ છે એ હૃદય ધરાવે છે. પછી આ ઉપાંગો ધરાવે, જો ઉપાંગો હોય ને સાપમાં ન હોય પણ બીજા ઘણામાં હોય કાચબાબાને, તો એ જોડમાં હોય એટલે ઉપાંગો ધરાવે તો તે જોડમાં આવેલા હોય છે. પછી આની અંદર છે એ બાહ્ય કર્ણ નથી હોતું, પરંતુ ખાલી છે એ કર્ણ પટલ આવેલું હોય, કર્ણ હોતા નથી. એટલે બહાર આપણે કે મનુષ્યમાં બાહ્ય કર્ણ હોય એમ, બાહ્ય કર્ણ હોતા નથી પરંતુ ખાલી અંદર એક કર્ણનું એક અંદર પટલ હોય ખાલી, એટલે કર્ણ પટલ ધરાવે એવું હોય છે. પછી આની અંદર જોઈએ તો કે સોરી આ પણ છે એ લિંગ ભેદ ધરાવે, ભેદ ધરાવે. પછી આની અંદર છે એ અંતઃફલન ઘટના થાય, અંતઃફલન શરીરની અંદર ફલન થાય છે. પછી નેક્સ્ટ જો તો કે પ્રત્યક્ષ ગર્ભ વિકાસ થાય, વિકાસ થાય. પછી અંડ પ્રસવી છે આ. પછી નેક્સ્ટ તો કે એની જે ચામડી છે ત્વચા, એ ચામડી અર્ધચર્મીય છે, અર્ધચર્મીય ભીંગડા વાળી ચામડી એ ધરાવે, અથવા તો પ્રશલ્કી પ્રશલ્કોના વાળી ચામડી એમ પણ એને કહી શકો. ઘણા સાપને તમે જોયું હોય તો એ આવા અર્ધચર્મીય ભીંગડા એટલે કે શુષ્ક ભીંગડા ધરાવે એમ કહી શકો તમે, શુષ્ક ચામડી ધરાવે.
તમે મગજની ચામડી જો તમને સાવ ભલે પછી પાણીમાંથી જમીન ઉપર આવે ત્યારે તમને સાવ શુષ્ક ચામડી હોય એવું તમને છે એ જોવા મળતું હોય છે. તો છે એ આપણે સરીસૃપોમાં જોઈએ તો કે એ પેટે ઢસડાઈને ચાલી શકે તેવા સજીવો છે તે માટે તને છે એ સરીસૃપો કહેવામાં આવે છે. હજી આપણે એક જોઈએ તો કે એ શીત રુધિર. ખીતુધીવાળા પ્રાણીઓ છે. પછી હૃદય કેવું તો કે ત્રિખંડી, બે કર્ણક અને એક અપૂર્ણ ક્ષેપક, પરંતુ એમાં અપવાદ છે એક મગજનો. આ જો ઘણીવાર એમસીક્યુમાં આવે તો એ હૃદય એક એવું, આની અંદર મગજ એવું છે કે જે ચાર ખંડી હૃદય ધરાવે, બે કર્ણક ને બે ક્ષેપક. પછી ઉપાંગો હોય તો એ જોડમાં આવેલા હોય છે, બાહ્ય કર્ણ હોતા નથી પરંતુ કર્ણપટલ છે એ ધરાવે છે, લિંગ ભેદ આમાં જોવા મળે છે. પછી અંતઃફલન, શરીરની અંદર ફલન કરે, પ્રત્યક્ષ નો વિકાસ થાય. અંડપ્રસવી પ્રાણીઓ છે, ઈંડા મૂકે, સાપ પણ ઈંડા મૂકે. પછી સાપ, કાચબો, મગર એ બધા ઈંડા મૂકે. ચામડી તો કે અર્ધચર્મી, ભીંગડા વાળી અથવા તો પ્રશલ્કો ધરાવે એવી, અને શુષ્ક પણ હોય છે. પછી શીત રુધિરવાળા છે એ આ પ્રાણીઓ છે. આના ઉદાહરણમાં જુઓ તો કે કિંગ કોબરા, કિંગ કોબરા આપણે એટલે કે કાળો નાગ. પછી ચિત્રો, ચિત્રો એક પ્રકારનો શું છે તો કે સાપ. એ સાપનું નામ અંગ્રેજીમાં વાઇપર સાપ કહેવાય ને, વાઇપર સાપ એ ઘણી વખત રણ પ્રદેશમાં છે એ જોવા મળે, ભૂરા કલરનો હોય. પછી કાચબો, પછી મગર, પછી કેમેલિયન, તો આ છે એના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ તો ફરી વખત સરીસૃપનું તો કે તે પેટે ઢસડાઈને ચાલતા હોવાથી એને સરીસૃપ કહેવામાં આવે છે, એટલે કે એનું વિસર્પીય શરીર રચના હોય છે. તે નિવાસસ્થાન, સ્થળીય નિવાસસ્થાન, એનું શરીરમાં હૃદય છે એ ત્રિખંડી હોય, બે કર્ણક અને ક્ષેપ, અપવાદ રૂપે મગજમાં ચાર ખંડો હોય. ઉપાંગો હોય તો એ હંમેશા જોડમાં હોય છે, બાહ્ય કર્ણ હોતા નથી પરંતુ કર્ણપટલ છે એ ધરાવે છે, લિંગ ભેદ એમાં જોવા મળે છે. અંતઃફલન કરે અને પ્રત્યક્ષનો વિકાસ થાય. અંડપ્રસવી ઈંડા મૂકે. ચામડી તો કે અર્ધચર્મીય ભીંગડાવાળી ને શુષ્ક ઉજળા ધરાવે એવી ચામડી હોય. શીત રુધિરવાળા પ્રાણીઓ આ છે. અને પ્લસ ઘણા પ્રાણીઓ છે એના ઝેરી પણ છે, એટલે કે સાપ જેવા છે એ વિષનો સ્ત્રાવ કરે એવા પણ આની અંદર સરીસૃપની અંદર સમાવેશ થાય છે. તો સરીસૃપો અને આ આપણે ઉભયજીવી વિશે આજે અભ્યાસ કર્યો, બહુ ઇઝી છે અને એક્ઝામમાં ઘણી વખત અવારનવાર છે એ પૂછાતું હોય. ઉભયજીવી તો ઘણી વખત છે એ પૂછાતું હોય છે, ખાસ કરીને એમાં તે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ આપણે બીજા બે, હવે એક લાસ્ટ લેક્ચર આપણે વધે છે, આના પછી એક લેક્ચરમાં આપણો યુનિટ પૂરો થાય અને આપણા સિલેબસમાં 30% જેટલો ઘટાડો થયેલો છે અમુક ટોપિકનો. એમ તમે આવશો ત્યારે તમને થોડીક જાણ કરી દેશું, પરંતુ આપણો આ યુનિટ પ્રાણી અત્યારે હાલમાં ચાલી રહ્યો છે યુનિટ તો એમાં સંપૂર્ણ રીતે રાખેલો જ છે, કેમ કે આ યુનિટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે દરેક વ્યવસ્થિત રીતે રીડિંગ કરજો અને થોડુંક ધ્યાન રાખજો ઘરે બેઠા પણ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ.